राजकोट ना सवन सरफेस सोसायटी ना रहेवासीओ आज पोलिस कमिश्नर ने आवेदन पत्र पाठव्यू छे, जेमा राम लल्ला ना धार्मिक प्रसंगे लागणी दुभाता आवेदन पत्र पाठव्यू होवानुं जणाव्युं हतुं। समग्र घटना की बात करवामां आवे तो विस्तारवासीओ द्वारा राम मंदिर प्राण प्रतिष्ठा महोत्सव अंतर्गत रंगोळी बनावी हती, जे रंगोळी एक महिला द्वारा भूसी नाखवामां आवी हती। आ मामले स्थानिको साथे झगड़ो कर्यो हतो, जेने कारणे आ समग्र विवाद सर्जायो हतो, त्यारे आजे स्थानिकोए मोटी संख्यामां पोलिस कमिश्नर ने आवेदन पत्र पाठव्युं हतुं। સમગ્ર માહિતીમાં એવું છે કે અમે લોકો સવન સરફેસ સોસાયટી રૈયા રોડ ઉપર અમે રહીએ છીએ રાજકોટમાં, અને ત્યાં આપણે રામ ભગવાનનો જે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો, જે સમગ્ર દેશે મળ્યો એવી રીતે અમે અમારી સોસાયટીમાં બધા પરિવારે સાથે મળીને અમે ઉજવણી કરી હતી। પણ એ ઉજવણીની અંદરમાં અમે હનુમાન ચાલીસાનો અને રામધૂનના અને રામ ભગવાનની આરતીનો પ્રોગ્રામ રાખેલો હતો, સાથે રંગોળી કરીને બધું ડેકોરેશન ને બધું કરતો, જે અમારે બધી બહેનો દીકરીઓએ રંગોળી કરી હતી ઉજવણી માટે, તો ત્યાં બગડી ન જાય એના માટે અમે લોકોએ આડસ પણ રાખેલી હતી અને સોસાયટીના ગ્રુપમાં જાણ પણ કરેલી હતી કે ભાઈ આનું ધ્યાન રાખવું, બગડે નહીં અને આપણું પ્રસંગ સારો રહે। તો અમારે ત્યાં એક અમીશાબેન વૈદ્ય કરીને છે, જે બી વિંગમાં આઠમાં મળે રહે છે, એ ત્યાં આવ્યા। અમે લોકો બધા ઉજવણીમાં હતા ત્યારે એ લોકોએ સિક્યુરિટીને કહી કે આ તમે કોને પૂછીને બાંધ્યું છે, એવી રીતે એણે વિવાદ કરી ત્યાંથી, અને ત્યાંથી ઈરાદાપૂર્વક રંગોળીની આડે આડસ બાંધેલી હતી એ ખોલી ને એની ઉપરથી ગાડી ચલાવીને જ ગયા। અને કોઈ પણ વસ્તુને કે અમે જ્યારે અમે વાત કરવા ગયા એમની પાસે, તો કોઈ પણ જાતનું એને અફસોસ ના હોય એવી રીતે કે તમારાથી જે થાય એ કરી લ્યો, હું આરએમસીની મોટી અધિકારી છું, મારે બધા છેડા છે ને આવા તમારા જેવા તો રોજ અમારી પાસે કેટલાય આવતા હોય, અમને કાંઈ એનાથી ફરક પડતો નથી। અને એ સિવાય કે 100 નંબરમાં પોલીસ ફરિયાદ કરી અને અમને ખોટી રીતે ફિટ કરી દેવાની ધમકી પણ આપી, અને આ રંગોળી જે વીખી નાખી, અને અમે આ ધાર્મિક પ્રસંગે બધી બહેનો દીકરીઓ કર્યું હતું, તો બધાની એક ધાર્મિક લાગણીઓ દુભાઈ છે આ વસ્તુ। અમે સીપી સાહેબને આવેદન કરવા આવ્યા છીએ કે આ વસ્તુ એક લેડીઝ અને એક આપણે ધર્મ બાબતની બાબત હોય, અમે સમજાવવા જઈએ છીએ તો સમજતા નથી, તો હવે આનો રસ્તો અમારે શું કરવું।